ભૂલી જવાય. બીરબલે એના પણ નામ કામ
મુશ્કેલી કાને ત્યાંથી આગળ ગયા બનાવ એક બે દિવસ રહીને બીબર બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘરે પાછો ફરતો હતો હવે શું થયું કે આ બે મુરમના સરદાર મળ્યા પછી એ પોતે રાતે ઘરે પાછો જતો હતો ત્યારે એક માણસ હાનસ હેઠળ કંઈક શોધતો હતો શું શોધો છો કંઈ પડી ગયું છે બીરબલે પૂછ્યું હવે એક માણસ છે એ હાનસને હાનસના હેઠે કંઈક શોધતો હતો ત્યારે બીરબલે એને પૂછે છે કે શું ખોતો છો કંઈ ખોવાઈ ગયું છે ત્યારે ઓલો જવાબ આપે છે કે હા ખોવાઈ ગયું છે સોનાની વીંટી લાવો હું શોધવા લાગું બીરબલ એમ કે છે લાવો હું પણ તમને ગોતાવા લાગું બીરબલે પણ વીંટીની શોધ માંડી ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં પડ્યા તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી થોડી વાર ટોળામાંથી એક જણે પૂછ્યું ના અહીં જ પડી ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરીને એને જવાબ દીધો ત્યારે અહીં શા માટે શોધો છો એટલે તે ગબડીને થોડી અહીં સુધી આવે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અંજવાળે શોધી શકાય પેલા એ જવાબ દીધો શોધવામાં ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા અને બીરબલે એના નામ લખી લીધા હવે ત્રીજો મુરખનો સરદાર કોણ છે તો કે સોનાની વીંટી વાળો સોનાની વીંટી વાળો વીંટી વાળો માણસ બરાબર હવે એ કે છે આ કેવી રીતે તો કે એની વીંટી જે છે એ સો કે અંધારામાં ખૂણામાં આગળ પડેલી હોય છે પણ એ શોધતો એટલે કે ગોતે છે ક્યાં તો કે જ્યાં અંજવાળો છે ત્યાં આગળ તો એ મૂરખનો સરદાર જ કહેવાય ને અંજવાળો હોય ત્યાં વીંટી ગોતાય કે જ્યાં પડી ગયો હોય ત્યાં દીવો કરીને ત્યાં ગોતાય એટલે જે જો મૂરખનો સરદાર કોણ છે તો કે સોનાની વીંટી વાળો પછી ત્યાંથી આગળ જાય છે પછી એકાદ દિવસ પછી તે ત્યાંથી આગળ જાય છે પછી એક દિવસ તળાવ સરોવર છે સરોવરના કિનારે નદી દરિયાના કિનારે ત્યાંથી ઈ ફરવા નીકળે છે બીજે દિવસે માણસ રેતીના ત્યાંથી પસાર થાય છે ત્યારે એક માણસ છે રેતીના ઢગલામાં કંઈક શોધતો હોય છે પણ ત્યારે એને પૂછે છે બીરબલ કે શું શોધો છો કઈ તમે તો કે હા એ કે તો કે શું તો કે જ્યારે હું અહીંયા ના માંગ્યો ત્યારે મારી હીરાની વીંટી છે મેં અહીંયા રેતીના ઢગલામાં દાટી હતી હવે ચોથો મૂળનો સરદાર કોણ છે તો કે હીરાની વીંટી વાળો વીટી દાટી હતી ને એની સામે કે એક વાદળ હતું વાદળ કેવું હતું જો ઈ કે છે કે એક આકાશમાં ઊંટ આકારનું વાદળ હતું ઈ વાદળ હતું એની એક્ઝેક્ટ સામે જ તેમે હીરાની વીંટી છે ઈ દાટી હતી ઈ શું કે છે હીરાની વીંટી મેં ત્યાં દાટી હતી હવે ઈ વાદળ એ દેખાતું નથી અને વીંટી નથી દેખાતી પણ કોઈ દિવસ વાદળ કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર રહે ખરા ન રહે એટલે પાંચમો ચોથો મૂરખ નો સરદાર કોણ થયો તો કે હીરાની વીંટી વાળો કોઈ દિવસ વાદળનું નિશાન રાખી અને હીરાની વીંટી કોઈ દિવસ દટાય નહીં એટલે ચોથો મૂરખ નો સરદાર હીરાની વીંટી વાળો થયો અકબરે તેના પણ નામ પણ પૂછી લીધા અને ત્યાંથી આગળ વધ્યો અકબરે આખરી મહેતર પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલા ચારેય જણાના નામ પણ આપી અને અકબરને સવે બોલાવી મંગાવવાનું કહ્યું આપે માંગેલા મૂરખના સરદાર ગયા નામદાર પછી કે છે કે અહીંયા ચાર નામદાર છે તો પછી જે આ બીરબલ છે અકબર છે એમ કે છે કે બધાય હાજર છે તો કે છે હા બધાય હાજર જ છે તો કે આ તો ચાર જ દેખાય છે મેં તને કેટલા કીધા હતા છ હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અકબરે બીરબલને કેટલા મૂરખના સરદાર શોધવાના કહ્યા હતા તો કે છ કેટલા દિવસમાં તો કે એક અઠવાડિયા પણ એને કેટલા શોધ્યા છે ચાર તો પછી જે અકબર છે એ પૂછે છે કે આ તો ચાર જ છે મેં તને છ કીધા હતા ત્યારે જે આ અકબર છે એ કહે છે કે સાહેબ કે મને માફ કરજો એ કે તો કે મારી ગુસ્સાથી એટલે કે હું આવું બોલું છું તો તમે મને જરા માફ કરજો તો કે કેમ તો કે આપણે પણ આ લોકોની જેમ મૂરખના સરદાર જ છીએ તો કે એ કહે છે કે પાંચમો મૂરખનો સરદાર કોણ તો એ કહે છે કે ભાઈ અકબર સાહેબ કે સાહેબ નામદાર સાહેબ આપ
એટલે ઈ હવે રાજાને મૂરખ કહે છે એટલે રાજાને થોડો ગુસ્સો તો આવે ને એટલે કહે છે કે મને તમે મારી ગુસ્તાખી છે એ માફ કરજો તમે પાંચમો મૂરખના સરદાર તમે છો અને છઠ્ઠો મૂરખનો સરદાર હું છું તો કે ઈ કેવી રીતે તો કે રાજકામ રાજકાજ એટલે કે આટલું મોટું રાજ્ય લઈને બેઠા હો તો કોઈ સારા કામ કરવાના બદલે આપણે મૂરખના સરદાર ગોતવા નીકળ્યા એટલે આ બધાથી પણ મોટા મૂરખ કોણ છીએ તો કે આપણે બંને એટલે પાંચમો મૂરખનો સરદાર તમે અને છઠ્ઠો મૂરખનો સરદાર હું આમ કહી અને રાજાએ શું કર્યું પોતાની એને જે બીરબલે કીધું એને ધરતીની એને માફ કરે છે સજા દેતા નથી અને દરબારમાં બધા કહે છે કે આને તમે સજા દો એને તમને મૂરખ કીધા છે ત્યારે નહીં નહીં અકબરે હસીને કહ્યું બીરબલ સાચું જ કહે છે એને ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાયું છે એટલે એ કહે છે કે ના ના કે એને ભલે કીધું એને મને સાચી વાતનું ભાન કરાયું છે મૂર્ખાઓના વિચાર કરતા તો મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે બાદશાહે કહ્યું બીરબલને ઇનામ આપી અને રાજી કર્યો પછી બીરબલને ઇનામ આપી અને રાજી કર્યો હવે પછી આપણે આ પાઠના પ્રશ્ન જવાબ આના પછીના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ